લોટીઓ સંભારો છે, માળિયા આટીનામાં સ્પેશિયલ મળે છે. કઈ જગ્યા મળે? માળિયા જુનાગઢ વેરાવળ સાઈડ માળિયા આટીના છે ને, ત્યાં આ લોટીઓ સંભારો મળે છે. આપણે અમદાવાદમાં ફ્રી ખવડાવીએ છીએ. ફ્રી? એકદમ ફ્રી. અચ્છા, ત્યાં તો કંઈક ચાર્જ લાગે? ચાર્જ લાગે છે. એક વાર ફ્રી આપે, બીજી વાર તમારે પૈસાથી લેવો પડે છે. અનલિમિટેડ, કોઈ રૂપિયા નહીં એક્સ્ટ્રા? કોઈ એક્સ્ટ્રા નહીં. અને તીખી ચટણી પીળી આવે છે. તીખી ચટણી અને પપૈયાનું સંભારો. પપૈયાનો સંભારો જો ભાઈ. લીલી ચટણી. આ લીલી ચટણી. અચ્છા, કઢી નથી રાખતા? નહીં, કઢી નથી રાખતા. મેથીના ગોટાના જે સોફ્ટનેસ આવે છે, જે વળેલા ગાંઠિયા આવે છે, ફાફડા આવે છે, સુપર ક્વોલિટી. એની ચટણી તમે જોઈ શકો છો, ચાર જાતની ચટણી છે, જે આપણે રેર કેસ બીજે બાજુ મળે છે. આનો ટેસ્ટ ઓથેન્ટિક છે. જે આજે ચટણી આવે છે ને, આ અમદાવાદમાં નહીં મળતી. બીજે બધે બાજુ આ ગ્રીન ચટણી મળી જશે, પણ આ ચટણી નહીં મળે. લોટીઓ કહેવાય આપણે. સુપર્બ આવે છે. જે રેકમેન્ડેડ છે કે ભાઈ ગુજરાતી હોય તો અહીંયા આવા છે. શું નામ તમારું? ગૌસ્વામી કેતન. ગાંઠિયા ભજીયા ચિપ્સ અને મેગીના ભજીયા. ગાંઠિયા ભજીયા ચિપ્સ અને મેગીના ભજીયા. મેથીના ભજીયા. મેથીના ભજીયા અને મેગીના ભજીયા. મારા જુનાગઢમાં તો 15 વર્ષ થઈ ગયા. અહીંયા 2 મહિના જેવું ખાવા આવું છે. આપણે ગાંઠિયા એકદમ સોફ્ટ બનાવીએ છીએ. હા, પ્યોર સિંગ તેલમાં બનાવવામાં આવે છે. હા, રોજને માટે તેલ બદલાવવામાં આવે છે. રોજને માટે તેલ બદલાવવાનું? એ અમારી જવાબદારી, તેલ બદલાવવાનું. શું વાત છે. મરીવાળા કયો તો મરી નાખી દે. ₹600 ખાવા હોય તો મેઇન તો જે વસ્તુ છે ને, એ અહિયાંની તેલની ક્વોલિટી જો તમે એકવાર. અને એટલું જ નહીં કે ખાલી તેલની ક્વોલિટી અહીંયા દેખાય છે, પણ અહીંયા મેનુમાં પણ લખેલું છે. અમારે ત્યાં દરેક વાનગીઓ શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે અને નોંધમાં તેલ દરરોજ બદલવામાં આવે છે. વારે વાર એટલે બોલીને તો ગમે એ તમને પ્રોમિસ દઈ દે કે ગમે એ ગેરંટી દઈ દે, પણ લખીને આપેલું હોય ને એટલે ફરજિયાત ભરોસો કરવો પડે. વારે વાર દેખાવમાં જ પ્યોર કાઠિયાવાડી ગાંઠિયા ખબર પડી જાય. ટેસ્ટ કર્યા તો એકદમ અંદાજો આવી જશે. સૌથી પહેલા તો આ લોટીઓ સંભારો જેને કહેવાય ને, કે ખાલી લોટીઓ કહેતા હોય ઘણા લોકો, તો આ ઈ લોટીઓ છે. તો આ લોટીઓ તમને જેટલું ભાવે એટલું. તીખું છે? મીડિયમ. અચ્છા, અને બીજો આ પપૈયાનો સંભારો જોવો. કલર જોવો ને, ત્યાં તમને ખબર પડી જાય કે ભાઈ આ અમદાવાદ સ્ટાઇલના ગાંઠિયા નથી, આ છે આપણા પ્યોર કાઠિયાવાડી અને કહેવા જાઓ તો જુનાગઢ સાઈડના ગાંઠિયા. ચટણી પ્યોર જુનાગઢ વાળા ભાઈ છે, એટલે આપણે અહીંયા કઢી એક્સપેક્ટ નહીં કરીએ. રાજકોટની તીખી ચટણી અલગથી ગ્લાસમાં થોડીક જ રાખેલી છે, એટલે એ ભાઈને ખબર જ છે કે લોકો છે ને જાજી નહીં ખાયા. એકવાર આપણે ટેસ્ટ કરશું પછી જ ખબર પડશે કેટલી તીખાશ છે. સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં આવીને લોકો વધારે ઇડલી સંભાર છે સવારના નાસ્તામાં, રાત્રે પણ જમવામાં બીજી બધી વસ્તુ, પણ અહીંયા સ્પેશિયલી રાત્રે સ્ટાર્ટ કરવામાં આવ્યા છે ગાંઠિયા. હવે આ ગાંઠિયા જોઉં તમે પહેલાં. ગાંઠિયાનો કલર જ જોઈને છે ને તમને ખ્યાલ આવી જાય કે કેટલા ચોખ્ખા તેલમાં બનાવેલા હશે. અને જે આપણે જોયું આગળ કે ભાઈ ડેઇલી ટુ ડેઇલી તેલ બદલવામાં આવે છે. જો શુદ્ધ સિંગ તેલ અને આમ પોચાય કૂણા એટલા સરસ ગાંઠિયા છે. હા હા હા, બહુ ઓછી જગ્યાએ અમદાવાદમાં તમને આવા ગાંઠિયા જોવા મળશે. ખાટી ને તીખી ચટણી, લો મરચા આવી ગયા. હા, મેં કીધું કંઈક ઘટે જ ઘટે જ કંઈક. અને એની સાથે કોઈને જો ડુંગળી ખાવી હોય તો ડુંગળીનું આખું આ બાઉલ જ રાખેલું છે, તમારી જાતે ખોલીને ખાઈ લેવાની. કોઈ પણ જાતની રોકટોક નહીં. બીજી વાર જોતી હોય તો પાછી માગી લેવાની. હવે જુનાગઢમાં ને ત્યાં એવી સિસ્ટમ છે કે આજે તમે ચટણી માંગો, સોરી આ લોટીઓ માંગો ને, તો લોટીઓ તમને જોખીને આપે. 100 ગ્રામ ગાંઠિયા કહો તો એમાં લોટીઓ ભેગું તમને 100 ગ્રામમાં આપે. પણ અહીંયા એ ભાઈ
આપણી સાઈડથી કહીએ કે એટલા દિલદાર છે કે ભાઈ તમને એકેય વસ્તુમાં મનાય નથી, જેટલું ખાવું હોય એટલું. એટલે સ્પેશિયલી હું તો કહું કે જો તમે સૌરાષ્ટ્રથી આવતા હોય કે સૌરાષ્ટ્રથી આવેલા હોય અને અહીંયા રહેતા હોય તો એકવાર તો આ જગ્યા જરૂર તમે ટ્રાય કરો. આવી ગયો સંભારો. હા હા, સંભારાની વચ્ચે ગાંઠિયો ઓગળી ગયો ને, ખબર ન પડી. બહુ જોરદાર. સાથે આપણા મેથીના ભજીયા પણ બને છે, એ ટ્રાય કરી લઈએ. આપણે બને છે મેથીના ભજીયા. મેથીના એમાં પણ પ્યોર સૌરાષ્ટ્રનો ટેસ્ટ. પ્યોર સૌરાષ્ટ્ર ગેરંટી આપશો ને? ગેરંટી ગેરંટી. અરે લીંબુના ફૂલ કયું? લીંબુ યુઝ નથી કરતા. બિલકુલ નહીં. બિલકુલ નહીં. સોડા અને નિમક. સોડા અને નમક. આપણે બને છે મેથીના ભજીયા. બીજા કોઈ બટેટા નહીં એવા કોઈ ભજીયા બનાવો કે નહીં? બે જ વસ્તુ, મેગી અને મેથી. અચ્છા, બે ટાઈપના ભજીયા, એક મેગીના અને એક મેથીના. આપણા ભજીયા આવી ગયા છે, એની સાથે આ ખજૂર આમલીની ચટણી. ફૂલ ગરમ અને એકદમ કુણા. આ ભેગી પીળી ચટણી નાખીને તમારે જો થોડાક તીખું કરવું હોય તો ખજૂર આમલીની ચટણી અને ભેગી આ પીળી ચટણી આમની સ્પેશિયલ. અને આ ભજીયું. સોફ્ટનેસ છે ને ભાઈ, જે જોરદાર. ટાઈમિંગ શું હોય છે એનો? કહી દો. રાત્રે 8 થી રાતના 3:30. રાત્રે 8 થી રાત્રે 3:30 વાગ્યા સુધી. અચ્છા, અને એડ્રેસ કહી દો ને એકવાર. આપણે મિસ્ત્રી ફેમિલી ફૂડ કોર્ટ, રિનોટનો શોરૂમ ની બાજુમાં, ગીર ગાંઠિયા. ગીર ગાંઠિયા. તો ભાઈ સ્પેશિયલી ગાંઠિયા, ભજીયા અને ચિપ્સ, ત્રણેય વસ્તુ માટે હું તો 100% રિકમેન્ડ કરું છું કે તમે એકવાર અહીંયા જરૂર આવો. અને ભાઈએ જે પ્રમાણે એડ્રેસ આપેલું છે એના ઉપર તમે આરામથી પહોંચી શકો છો. એમનો કોન્ટેક્ટ નંબર એ સાથે હું તમને અહીંયા આપી દઉં છું. તો બસ, વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો તમારા મિત્રો સાથે. વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવું ના ભૂલતા. મળી નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો કાઠિયાવાડી બીજી કોઈ વસ્તુ સાથે. ત્યાં સુધી ભાઈ.